मॉर्निंग यदि मित्रों, तो आज आपने तो फोर आप सब्जेक्ट है आर्टिफिशियल आप बात करिए सॉफ्टवेयर डिजाइन कॉम्प्लेक्सिटी सेशन आप कंसर्न के कंसर्न में आर्टिफिशियल इंटेलिजेंस आई अंदर सर्वेंट से मेजरमेंट ना अकॉर्डिंग ये कंसेप्ट करिए जी कंसेप्ट ना अकॉर्डिंग कॉम्प्लेक्सिटी तो मतलब ये हो चाहिए पर लोकेट बेसिक फैक्टर्स हाउ योर सॉफ्टवेयर the difficult level in terms of the events or things any idea is nothing the topics na the topics concern ni लेवल छे लेवल ने
અપગ્રેડ કાં તો કરી શકો છો કાં તો ટ્રેડ કરી શકો છો. લાઈક સોફ્ટવેર પ્રોગ્રામિંગ, આપણે પ્રોગ્રામિંગની વાત કરીએ. ઇન્ટરકનેક્શન રેજ્યુલ છે બી ઇટ વિલ બી અ ગ્રેટર ઓપોર્ચ્યુનિટી એની જે કોમ્પ્લેક્સિટી મેઝરમેન્ટ્સ છે. એ કોમ્પ્લેક્સિટી મેઝરમેન્ટ કઈ રીતે ડિસાઇડ કરો છો એનું સર જે છે કોઈ પણ લેંગ્વેજ ની વાત કરીએ તો બેઝ્ડ કન્સેપ્ટ છે એ બેઝ્ડ કન્સેપ્ટ ના અકોર્ડિંગ can decide your fundamental that requires the variable size, time, others key factors like it will require the resource to handle the errors, efforts. Thus, parameters that is the segregated and different aspects of the module. Compositions that all the parameters going to be tested as program implementation the program
પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન ના બેઝ ઉપર ઓપરેટર્સ ઓપરાન્ડ્સ साइडर फैक्टर्स આપણે કોઈ પણ પ્રોગ્રામ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ મિત્રો, એ કોના બેઝ ઉપર કરતા હોઈએ છીએ? એ ડિપેન્ડ્સ કરતું હોય છે એલ્ગોરિધમ્સ ઉપર. એન્ડ એ એલ્ગોરિધમ્સ છે એલ્ગોરિધમના બેઝ ઉપર લોજિક કન્સર્ન કરતા હોય છે. પોઈન્ટ્સ જે ફાઇન્ડ અલ્ટિમેટ સ્ટ્રક્ચર જે એના પોઈન્ટ ત્યાં આગળ પણ કરે છે કે લાઈક આર્ટિફિશિયલ programs કે જે એક અધર્સ પેરામીટર્સ એન્ડ કન્ડિશન્સ ડિસાઇડ કરતા હોય છે.
પ્રોગ્રામ તમે જે ડેવલપ કરો છો, અત્યાર સુધી આપણે જેટલા પણ પ્રોગ્રામ જોયા છે બરાબર ને, પણ પ્રોગ્રામ આપણે ચેક કર્યા છે તો પ્રોગ્રામ્સ ની તો વાત કરીએ તો પ્રોગ્રામ્સ તમારે ડિવાઇડ કરી દેવા પડતા જનરલી, ધેટ કેન ડિવાઇડ યોર પોટેન્શિયલ કોડિંગ એન્ડ ધ લોજિક ધ પ્રોગ્રામ સેમ સાઇઝ વન વિથ ફોર ડિસિઝન મેકિંગ the parameters fast time can make it parameter na according can out the other features our program in the logic coding the part and partial of can be higher the main big fundamentals that is going to be state nodes that blocks this pillar structure and delimited by decision making constructs represent the of the nodes. તો એ તમે એનું ડિઝાઇનિંગ સ્ટ્રક્ચર
જે કરો છો જેનું વેરિયેબલ ડિક્લેરેશન્સ ધેન છે ના કોડિંગ એનું જે કંટ્રોલિંગ સ્ટેટમેન્ટ છે એ કંટ્રોલિંગ સ્ટેટમેન્ટ નક્કી કરે છે કે જે લેવલ છે ટ્રેડિંગ પેરામીટર્સ તે તમારા પ્રોગ્રામના એન્ડ પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટિંગ કન્ડિશન્સ છે ડુ વાઇલ એન્ડ સો અધર્સ એના એકોર્ડિંગ વર્ક કરતું હોય છે એન્ડ જે અધર્સ પેરામીટર્સ છે કે જે કન્ડિશન્સ એન્ડ સ્ટ્રક્ચર ના મુજબ નક્કી કરતું હોય છે કે જે સ્ટેટમેન્ટ કયું એક્ઝિક્યુટ થશે કન્ડિશન અકોર્ડિંગ એન્ડ એના નોડ્સ જે છે જનરેટ કરે છે એના એકોર્ડિંગ એ નોડ્સ ડેલિબરેટલી સાઇડ્સ ધર કન્ડિશન્સ એન્ડ એનું બ્લોક સ્પ્રેડ થાય છે બ્લોક્સ એકોર્ડિંગ ઇટ વિલ જનરેટ ધી
पैरामीटर्स। एंट्री एंड एग्जिट नोड्स छे। दैट नोड्स विल बी कंसीडर्ड। पर प्लॉटिंग द अदर पैरामीटर बफर। That getting the major point is a parameter chena. comes the others to take advantages of डिसीजन मेकिंग कंस्ट्रक्ट। डिफरेंट पैरामीटराइज कंडीशंस जनरेट थाय छे पर ત્યાં આગળ ટેકલ કરવાની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ જનરલી ધેટ વિલ ટેક કેર ઓન ધેટ પર્ટિક્યુલર એઝ વેલ એઝ ઇટ બીકમ્સ ધ Part and the partial of others that will not consider to be the programming and the blocking feature. Okay. તો અસાઇનમેન્ટ નું ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો પ્રોસેસ ઓફ મેક ફ્લો કંટ્રોલ ગ્રાફ પ્રોસેસ ઓફ મેક ફ્લો કંટ્રોલ ગ્રાફ ઓકે એ કઈ રીતે પ્રોગ્રામ બનાવવાના છે કઈ રીતે વર્ક કરે છે એ બધી જ વસ્તુ તમને આઈ થિંક મેં તમને સમજાવી દીધી છે કઈ પણ દીધી એઝ વેલ એઝ કે જે પ્રોગ્રામિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની અંદર જે ટિક ટેક ટો ગેમ ને બધી છે બહુ લાંબા લાઇન્સ ઓફ કોડ્સ છે ધેટ ઇઝ નોટ ઇન કે ટાઈપ કરીને આપણે એને સમજાવી શકીએ બેટર છે કે લાઈક તમે ગેમ ટેક્ટો કોમ લાઈક જે છે તો ટાઈપ છે મતલબ કે ક્રોસ ની અંદર છે સીધા છે આડા છે એ કન્ડિશન ડાયગોનલ ચેન્જ કરવાની છે એ તમે ત્યાં આગળ ચેક કરી શકો છો એન્ડ કહી પણ શકો છો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની અંદર જે એનું ઇવોલ્યુશન એન્ડ ઇવોલ્યુશન જે છે
કઈ રીતે છે એનું? ત્યારે એઆઈ જે છે જે માર્કેટ ની અંદર ઇન્વોલ્વ થયું, એ કરીને તમારો ડાટા સિક્યોર એન્ડ સેફ છે. તો પ્લીઝ બેટર અન્ડરસ્ટેન્ડિંગ દેટ કે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની અંદર આપણું માઇન્ડ જે રીડ કરવાની જે ટેકનિક, એ માઇન્ડ સાથે જે તમે ડીલ કરો છો, કે જે લોજિક ટ્રાઇઝ કરો છો તમારા ડેટા ઉપર, એ લોજિકના એકોર્ડિંગ કઈ રીતે તમારું વર્કિંગ સિનેરિયો એ કામ કરતું હોય. જનરલી જે ડાટા મેથડ કરે છે, ફોર એક્ઝામ્પલ કે આ એક જે તમારું અન્ડરસ્ટેન્ડિંગ છે એના રિગાર્ડિંગ, કે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે દેટ ઇઝ ધ ઓનલી ડેટા પ્રોસેસિંગ મેથડોલોજી ઓર સમથિંગ લાઈક દેટ, તો એ જે થિંગ્સ છે according cannot be achieved proper results and something like that. Artificial intelligence is a will work something beyond data જે છે તમારા એ ડાટાને કઈ રીતે તમે જનરેટ કરો છો એન્ડ કઈ રીતે તમે એને એનાલિસ કરો છો કરીને તમારો ડાટા ચેન્જ કરવાનો છે એની અંદર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ લાઈક સ્પીડ આઉટ ધ મેન્ટલી એન્ડ ફિઝિકલી, જે કન્ડિશન એક્વાયર થાય છે એ કન્ડિશન્સ ના એકોર્ડિંગ ડીલ ઓન ધેટ કન્ડિશન, એ પણ એના રૂલ્સ રેગ્યુલેશન્સ છે કે એના અકોર્ડિંગ વર્કઆઉટ કરતું હોય છે. ઓકે, તો હવે જે કોમ્પ્લેક્સિટી કે લાઈક સોફ્ટવેર ડેવલપ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની અંદર કોમ્પ્લેક્સિટી ઇન ધ ટર્મ્સ ઓફ ધી ધ નેચરલ ફ્લો ઓફ ધ સિસ્ટમ ડીલિંગ વિથ ધ કન્ડિશન્સ કે જે તમારા કન્ડિશન્સ ના ડેટા એકોર્ડિંગ તમારું કન્ડિશન સ્ટ્રક્ચર એ ડેટાને કઈ રીતે મેચ આઉટ કરે છે એન્ડ ડેટા ફેચ કરવાની જે પ્રોસિજર છે કે ડેટા તમારો જે છે મિસગાઈડ થઈ રહ્યો છે કે નહીં, બરાબર, એન્ડ એના અકોર્ડિંગ જે તમારો ડાટા છે ડાટાના અકોર્ડિંગ એક્વાયર સ્ટોર યોર થિંગ્સ, કે સો કોમ્પ્લેક્સ છે કે તમારો જે ડાટા ના દઈએ એન્ડ કે ડાટાના અકોર્ડિંગ તમે જે કન્ડિશન સ્ટ્રક્ચર કરવા જઈ રહ્યા છો એ
अकॉर्डिंग के हाईली कॉम्प्लिकेटेड स्ट्रक्चर्स छे जेनी मदद थी तमे डाटा डीबाउंड एंड रीप्रिंट आउट करी रहा छो। आर्टिफिशियल इंटेलिजेंस जे छे एनी अंदर कैन टेल द मशीन और रोबोट्स के नंबर ऑफ एलिमेंट्स छे सिस्टम नी अंदर नंबर ऑफ एलिमेंट्स जिस सिस्टम ने प्रिफर करे एंड देयर इन इंटरकनेक्शंस ग्रेजुअली इमर्ज टू व्हिच बिकम्स डिफिकल्ट टू अंडरस्टैंड एट वंस। एक वक्त तुम आर्टिफिशियल इंटेलिजेंस रोबोटिक्स की काम करो जो रोबोटिक्स बनाओ जो रोबोटिक्स इम्प्लीमेंट करो जो एट वंस लेके एक वक्त तुम जो इम्प्लीमेंट कर दो जो दैट मींस नॉट श्योर के आर दी फाइनली टच इन दैट पर्टिकुलर थिंग बराबर। तो अकॉर्डिंग टू द अप्रोच के जे डाटा ने रीप्रिंट एंड रीबाउंड एनु जे स्ट्रक्चर ने चेक करे जे स्ट्रक्चर ने लाइक गार्ड करे जे एंड जे स्ट्रक्चर छे एनु ए स्ट्रक्चर ना अकॉर्डिंग डीबाउंड करे एज सॉफ्टवेयर डिजाइन कॉम्प्लेक्सिटी डिफिकल्टी असेस विदाउट यूजिंग कॉम्प्लेक्सिटी एनालिसिस एंड मेजर्स दैट इज ना जी हॉलस्टीड्स कॉम्प्लेक्सिटी मेजर्स केवा मांगे 1977 मिस्टर फॉरिस हॉरवर्ड हॉलस्टीड प्रोड्यूस मैट्राइसिस टू मेजर सॉफ्टवेयर कॉम्प्लेक्सिटी मिस्टर फॉरिस और हार्वर्ड हॉलस्टीड हॉलस्टीड मैट्राइसिस डिपेंड्स अपॉन द एक्चुअल इम्प्लीमेंटेशन ऑफ प्रोग्राम एंड इट्स मेजर्स आर कंप्यूटेड डायरेक्टली फ्रॉम द ऑपरेटर्स एंड ऑपरेंड्स एनु स्टार्टिंग जे इनिशियल बेसिक लेवल छे जे इनिशियली फंडामेंटल्स एना सॉर्ट आउट करे छे ओके एंड ए इनिशियली एनु ए स्ट्रक्चर जे छे ए बाउंड करे छे। जे न्यूरल नेटवर्क्स ની આપણે વાત કરીએ છીએ હંમેશા તો ન્યુરલ નેટવર્ક્સ નું કામ શું છે વોટ ડુ યુ મીન બાય ન્યુરલ નેટવર્ક તો ન્યુરલ નેટવર્ક્સ જે છે વિદ્યાર્થી મિત્રો ધેટ ઇઝ એક્વાયર ધ રિસોર્સિસ એટ ધ ટાઈમ ઓફ ઇવોલ્યુશન એન્ડ એના અકોર્ડિંગ મુજબ એના કન્સિડરેશન મુજબ જે તમારો ડાટા એ કઈ રીતે તમે એને ફેચ કરો છો કઈ રીતે તમે એને રિક્વાયર્ડ કરો છો ફેચ કઈ રીતે તમે કરો છો દેટ ઇઝ ધ મેઇન ઇશ્યુ કે ડાટા તમારા રિક્વાયર્ડ નોલેજ મુજબ કે કન્ડિશનલ ઇવેલ્યુએશન ટેસ્ટિંગ ટાઈમ વોકેબ્યુલરી સાઇઝ difficulty errors and efforts for the source code ke che tamara data count and reprint kare je pehna according ke considerations thati hoy che considerations de ke Allstate the computer program is implementation algorithm considered to be collection of tokens which can be classified as either operators or operands like operator and operand nu bahut important che kem to operators and operands je kahe tamare precipitate karvana che that means what you want to third what you don't want according
according their levels, according to their operands, take मरी टेंस कर दी हो जाए ना अकॉर्डिंग ये मैट्राइसिस के जे कई कंसीडर ने कई कंडीशंस ने अकॉर्डिंग ले हुई जगह नदी दैट इज द डिपेंडेंस डिपेंडेंसी एक होकर तो तुम्हें खत्म कर दो तो डिपेंड हमारा ड्यूअल ना मुझे आउट कर दी एंड इट विल बिकम्स द सीक्वेंस जे जे ने सीक्वेंस However, that will require the resource level. Then resource level up and higher shape. It will become the equations N1, N2, N1, N2. ये है ना operate जो आपने आपने pass कराया था program नहीं अंदर कि digestion तुमने खबर जगे what it means. And what is the conditional के भी तुम्हें parameters क्या pass करो जो operators क्या pass करो ये operators ना according तुम्हारो structure से and ये depend values से नहीं ये values ना according ये values ना considerations ना पैरामीटर तो मैं लाइक के स्मॉल एन वन एन टू एंड कैपिटल एन वन पास करो दैट इज गोइंग टू बी करंस ऑफ देयर वैल्यू ओके तो बेटर ऑप्शन है कि तुम तुम्हारो जो लेवल छे लेवल ना अकॉर्डिंग मुजब ये तुम्हारे डाटा आउट करवाना छे ए कई रीते प्रिंट करो जो तुम्हारा टोटली वैल्यूएशन ऊपर ओके इम्पोर्टेंट वस्तु ये है कि तुम्हें एने कई रीते डील करो ओके डील અંદર તમારા જે મિસિસ પેરામીટર્સ છે જે મિસ થાય છે તો એ જોઈએ છે કે વેન વી સિલેક્ટ સોર્સ ફાઇલ ટુ વ્યૂ કોમ્પ્લેક્સિટી ડિટેલ્સ મેટ્રિક કે જે તમે કરી રહ્યા છો પેરામીટર કરી રહ્યા છો જે પેરામીટર છે એ આ ડેટાને પ્રિન્ટ કરે છે એ Like n is vocabulary and size, volume, level, ये बच्चों छे नहीं अंदर। तो ये cyclomatic complexity measures नहीं सुबह चाहिए आगरे सब। तो every program encompasses statements to in order to perform some task and Sir, in making statements that decide what statements need to be created. Then, structure che, मतलब कि जे way of the execution of the program che, execution जारे करवानु che, sir बात che आनी, execution करती वक्त दे જે તમારું લેવલ છે એ લેવલના એકોર્ડિંગ વોટ એક્વાયર કન્સિડરેબલ એના એકોર્ડિંગ મુજબ એના કન્સિડરેશન્સ મુજબ જે તમારો ડાટા છે ये डाटा ना अकॉर्डिंग व्हाट
सॉरी इफ यू कंपेयर टू प्रोग्राम्स ऑफ सेम साइज, जो तुम्हारे बे प्रोग्राम छे तुम्हारी जोड़े लाइक द प्रोग्राम पे जाओ द फैक्टोरियल एंड द फिबोनाची, सो द वन विद द मोर डिसीजन मेकिंग स्टेटमेंट्स विल बी मोर कॉम्प्लेक्स। लेकिन जो तुम्हें क्लमजी बनाओ जो प्रोग्राम क्लमजी इन टर्म्स ऑफ द इक्वेशंस द स्टेटमेंट्स लॉजिक ये ना कही सके क्लमजी, लेकिन मुझे समझू थोड़ू अटपटू लागे। एंड जो तब समझवानी अंदर है ना मिस्टेक कन करो शो का तो है ना तब ये एनी डील ये स्टैंडेबिलिटी ये डेटा मिस થઈ ગયા છે, ડેટા મિસગાઈડ થઈ ગયા છે કે તો બેકઅપ ઇન 1960 પ્રપોઝ્ડ સાયક્લોમેટિક કોમ્પ્લેક્સિટી ઇઝ 25 સોફ્ટવેર ની વાત ચાલે છે અહીંયા આગળ એ સોફ્ટવેર ની અંદર જે ગ્રાફ ડ્રીવન મોડેલ ग्राफ ड्रीवन मॉडल जी छे ग्राफ ड्रीवन मॉडल नी जे अंदर करिए छे डाटा ने के कई रीते त्या आगळ बाउंड होय एंड इट विल अ ग्रेटर अप्रोच के जे डाटा ने यू विल बी अ रेयरली एडिंग पैरामीटर्स के ये कंडीशंस ना अकॉर्डिंग एंड जे स्ट्रक्चर में बात करिए मुजब के जेनु कॉम्प्लेक्सिटी केवल एनु केटलु छे एनु कॉम्प्लेक्सिटी मेजरमेंट केटलु छे 25 द कॉम्प्लेक्सिटी ऑफ अ गिवन सॉफ्टवेयर इट इज ग्राफ ड्रिवन मॉडल दैट इज बेस्ड ऑन डिसीजन मेकिंग स्ट्रक्चर्स ऑफ प्रोग्राम सच एज इफ सच एज टेल्स फाइल कंटेन કે તમને હાલ વાત કરીએ મુજબ કે જે સ્ટેટમેન્ટ તમે કયા યુઝ કે સ્ટેટમેન્ટ ના અકોર્ડિંગ ધ મેજર પોઈન્ટ કે તમે કઈ જગ્યાએ યુઝ કરો છો તમારા ડેટા ને તો એઝ યુઝ્યુઅલ કે ડેટા મારો કન્સિડર્ડ થાય છે કે જેના અંદર તમારું જે ફીચર્સ લેવલ છે જસ્ટ અ સેકન્ડ પ્રોસેસ ટુ મેક ધ ફ્લો કંટ્રોલ તમારું જે લેવલ છે એ લેવલના અકોર્ડિંગ યુ વિલ બી ધ મેજર કન્સિડરેબલ પોઈન્ટ બ્રેક પ્રોગ્રામ ઇન સ્મોલર બ્લોક ડેલિમિટેડ બાય ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર્સ પ્રોગ્રામને શું કરો સૌથી પહેલા તો એને સ્મોલર સ્મોલર પાર્ટની અંદર डिवाइड कर डिवाइड सा माटे तो डिवाइड परपस परपस फॉर टू अंडरस्टैंड द
features, understand the structure, ये डिवाइड करवा दी तमारो शू थे लेवल के जे नू स्ट्रक्चर जे स्ट्रक्चर ना अकॉर्डिंग